વિદ્યાર્થી મિત્રો, ધોરણ બે વિષય ગુજરાતી. તો અગાઉના વિડીયોમાં આપણે પગલું નંબર એક અને પગલું નંબર બે શીખી ગયા હતા. તો આજે આપણે પગલું નંબર ત્રણ શીખીશું, સ્ટેપ થ્રી. ચિત્રો જુઓ, શબ્દો વાંચો અને લખો. સી ધ પિક્ચર, રીડ ધ વોટ ઇન ધ રાઇટ થિંગ. તો અહીં જુઓ, એક સરસ મજાનું ફળ છે ને. તો ક પ્લસ એક માત્રા બરાબર કે, અને એક માત્રા કે એટલે કેરી, બરાબર મેંગો. તો અહીં કેરી શબ્દ કેટલી વાર લખેલો છે? ત્રણ વાર. તો તમારે પણ શબ્દની નીચે શબ્દ તમારે એક એક લાઇન છોડીને આવી રીતે તમારે લખવાનું છે, બરાબર. એક એક લાઇન છોડીને આવી રીતે તમારે કેરી શબ્દ લખવાનો છે. શબ્દની નીચે શબ્દ અહીં તમારે લખવાનું છે. પછી અસરણાઈનો સ પ્લસ અહીં ઉપર એક તાનો છે એટલે સે, સેર ડી. તો અહીં પણ સેડી શબ્દ કેટલી વાર લખેલો છે? ત્રણ વાર લખેલો છે. તો તમારે પણ અહીં સેર ડી, બરાબર, શબ્દની નીચે શબ્દ આવો જોઈએ, બરાબર. તો તમારે શબ્દની નીચે શબ્દ આવી રીતે લખવાનું છે. શેરડી, શેરડી, શેરડી ત્રણ વખત લખવાનું છે. વાંચો અને લખો, રીડ એન્ડ રાઇટ, બરાબર. આ ધ ધજાનો ધ, ન નંગારાનો ન, પ પતંગનો પ અને ફ ફટકડાનો પ છે. તો અહીં એક માત્ર શીખ્યું છે એટલે ધે, અને શું બેસે? ધને એક માત્ર ધે, બરાબર. એક લાઇન છોડીને તમારે આવી રીતે લખવાનું છે, બરાબર. ધે ધે ધે. પછી અહીં ને ને ને, પછી પે અને ફે. આવી રીતે ત્રણ ત્રણ વાર તમારે શબ્દ બોલતા જવાના છે અને લખતા જવાના છે. પછી વાંચો અને લખો, રીડ એન્ડ રાઇટ. અહીં કેટલાક શબ્દ આપ્યા છે તો તમારે વાંચતા જવાના છે અને લખવાનું છે. અહીં કયો શબ્દ છે? તેલ શબ્દ છે, બરાબર. અહીં તેલ. તો તમારે એક એક લાઇન છોડીને આવી રીતે લખવાનું છે, બરાબર. આવી રીતે તમારે ત્રણ વખત લખવાનું છે કે તેલ તેલ. પછી ખેલ, અહીં તમારે ત્રણ વાર લખવાનું છે. કેસ, વેદ અને ફેણ. તો એક એક લાઇન છોડીને તમારે સરસ અક્ષરે વાંચતા જવાનું છે અને લખતા જવાનું છે. તો આવી જ રીતે મેં શીખવ્યું એવી રીતે હવે તમારે એચ ડબલ્યુની અંદર જાતે તમારે કરવાનું છે. પગલું નંબર ચાર, સ્ટેપ ચાર, બરાબર. ભ પ્લસ એક માત્ર બરાબર ભે એટલે ભેટ, બરાબર, ગિફ્ટ. ખ પ્લસ એક માત્ર ઇઝ ઇક્વલ ટુ ખે એટલે ખેતર. જો ચિત્રમાં જોઈ શકો છો ને, ફાર્મ, ખેતર, પછી આ ગિફ્ટ, બરાબર. તો અહીં ભેટ જે શબ્દ છે તે તમારે આવી રીતે ત્રણ વખત લખવાનું છે, બોલતા જવાનું છે અને લખતા જવાનું છે, બરાબર. એક એક લાઇન છોડવાની છે. આવી રીતે ખેતર શબ્દ ત્રણ વાર લખવાનું છે, બોલતા જવાનું છે અને લખતા જવાનું છે. પછી બેમાં વાંચો અને લખો, રીડ એન્ડ રાઇટ, બરાબર. અહીં આપણે ફ સુધી શીખી ગયા. તો અહીં બે, ભે, મે અને યે આ પણ તમારે ત્રણ ત્રણ વખત લખવાનું છે, બરાબર. બે અને બે. આવી રીતે તમારે વાંચતા જવાનું છે અને લખતા જવાનું છે. એક એક લાઇન છોડવાની છે. પછી વાંચો અને લખો, રીડ એન્ડ રાઇટ. અહીં કેટલાક શબ્દ આપીએ છીએ તો તમારે વાંચતા જવાના અને લખતા જવાના. તો અહીં વેલ કેટલી વાર લખવાનું છે? ત્રણ વાર લખવાનું છે અને એક એક લાઇન છોડવાની છે આવી રીતે, બરાબર. પછી મેઘ, દેશ, રેતી ને ટેટી. આટલા શબ્દ તમારે વાંચતા જવાના છે અને સરસ અક્ષરે લખવાનું છે. આ વર્કબુકની જ અંદર કરવાનું છે, ઓકે.